હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એલ કે એકેડેમી ભૂગોળ એક એવો વિષય છે કે જે જીપીએસસીની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસું એવું વેટેજ ધરાવે છે અને એના પ્રશ્નો પણ એવા હોય છે કે જે આપણને મૂંઝવણમાં મૂકી દે કારણ કે ભૂગોળ એક અત્યંત વ્યાપક વિષય ત્રણ જ અક્ષરનું છે પણ એનો જે સિલેબસ છે તે બહુ જ લેન્ધી છે એટલે આપણે તૈયારી કઈ રીતે કરવાની ભૂગોળ માટે કે જે પ્રમાણે જીપીએસસી જે સિલેબસ આપેલો છે એ સિલેબસમાં જે જે ટોપિક્સ આપેલા છે એ પ્રમાણે આપણે તૈયારી કરવાની રહેશે બરાબર ગમે તેવી રીતે તૈયારી નથી કરવાની બરાબર યુપીએસસીની તૈયારી કરતા હોય જીપીએસસીની તૈયારી કરતા હોય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો સૌથી પહેલાં તમારું કામ એ હોવું જોઈએ કે તમને એની સિલેબસની માહિતી હોવી જોઈએ બરાબર તો એનાથી આપણને આઈડિયા આવે કે શું વાંચવું જોઈએ અને શું નથી વાંચવાનું ઓકે તો આ વિડિયો સિરીઝમાં હું તમને જીપીએસસીના સિલેબસની એકદમ ડિટેલ જાણકારી આપીશ કે જેથી હવે પછીના જે વિડીયો આગળ આવશે તેમાં એ પ્રમાણે આપણે ટોપિક કવર કરીશું ઓકે તો જીપીએસસીના સિલેબસ પ્રમાણે ભૂગોળને ચાર ભાગમાં વઘરીયુદ્ધ કર્યું છે સામાન્ય ભૂગોળ ભૌતિક ભૂગોળ આર્થિક ભૂગોળ અને સામાજિક ભૂગોળ ઓકે તો એવું નથી કે ભૂગોળ એટલે આટલું જ છે ભૂગોળ આના કરતા પણ વિશાળ છે ભૂગોળના જોવા જઈએ તો અઢારથી પણ વધારે ભાગમાં આપણે ડિફાઇન કરી શકીએ છે પણ આપણે જે ભણવાનું છે જીપીએસસી આપણને આ ચાર ભાગ આપેલા છે એ ચાર ભાગમાં કયા કયા ટોપિક્સ આપેલા છે એ આપણે જોઈએ સૌથી પહેલા આપણે વાત કરીશું સામાન્ય ભૂગોળ એટલે કે જનરલ સેન્સમાં શું છે જેમ કે ભૂગોળ શું છે ભૂગોળની શાખાઓ કઈ કઈ છે ભૂગોળમાં બેઝિક શું હોય છે જેમ કે સૂર્યમંડળ હોય છે વાતાવરણ હોય છે પૃથ્વીની આંતરિક સંરચના હોય છે બરાબર તો એ બધાના અભ્યાસને આપણે સામાન્ય ભૂગોળ કહીશું જોઈએ તો સામાન્ય ભૂગોળમાં કયા કયા ટોપિક્સનો સમાવેશ થાય છે સૌથી પહેલો આપણો ટોપિક હશે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી એટલે શું કે એમાં આપણે પૃથ્વી ક્યાં આવેલી છે બ્રહ્માંડમાં તેના વિશેની માહિતી લઈશું એટલે કે પહેલા બ્રહ્માંડ આવે પછી ગેલેક્સીઝ આવે ગેલેક્સિસમાં આપણે ક્લાસિફિકેશન જોઈશું કઈ રીતે છે એ બધું બરાબર પછી પૃથ્વીની ગતિ પરિભ્રમણ કરે છે પરિક્રમણ કરે છે બરાબર તમે બધાને ખબર છે પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે અને સૂર્યની ફરતે પરિક્રમણ પણ કરે છે ચક્કર પણ લગાવે છે તો એની બધી માહિતી આપણે લેવાની હોય છે સમય અને ઋતુની વિભાવના બરાબર ચોવીસ કલાકનો ટાઈમ કેમ છે ત્રણસો પાસઠ દિવસ કેમ છે એ બધી ચર્ચા આપણે સમય અને ઋતુની વિભાવનામાં કરીશું શિયાળો ઉનાળો ચોમાસું કેમ આવે છે એની ઉંડાળમાં ચર્ચા અહીંયા થશે એટલે આ બધું આ સામાન્ય વસ્તુ કોઈ ભૂગોળને ભણવા માટે આ વસ્તુ પહેલાં ખબર હોવી જરૂરી છે પૃથ્વીની આંતરિક સંરચના તમે એક મૂવી જોયું હશે કદાચ ના આ જોયું હોય તો જોઈ શકો છો ધર ધક કોર એક એવું મૂવી છે કે જે તમને પૃથ્વીની નીચે બતાવે છે કે પૃથ્વીની નીચે શું છે તમને એ મૂવી જો આઈડિયા હોય તો તમને કોન્સેપ્ટ ખબર છે મૂવીનો કે પૃથ્વીના પેટાળમાં એક કોર હોય છે બરાબર કોરની ફરતે એક લિક્વિડ ફોર્મ ફરતું હોય છે બરાબર જેને આપણે લાવા કહીએ છીએ તો એ લાવા જે હોય છે તે ફરતો બંધ થઈ ગયો હોય છે તો પૃથ્વી પરના અમુક વૈજ્ઞાનિકો એને ફરવા માટેનો પ્રયત્ન કરે છે એવું કંઈક કોન્સેપ્ટ છે ધ કોર મૂવીનો બરાબર એ એકમાત્ર મૂવી એવું છે જેનાથી આપણને ખબર પડે છે કે પૃથ્વીની અંદર શું હોઈ શકે છે કારણ કે ઘણા બધા મૂવીઝ એવા બન્યા હોય છે કે જે પૃથ્વીની સપાટીથી ઉપર જાઓ તો શું છે એ બતાવે છે એના પછી આવે મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ એટલે કે પૃથ્વીની સપાટી પર કયા કયા ભૂમિ સ્વરૂપો છે પર્વતો આવેલા છે તે ભૂમિ સ્વરૂપ છે ઉચ્ચ પ્રદેશો છે મેદાનો છે તો એ બધું કઈ રીતે ફોર્મ થયું છે અને આગળ કઈ રીતે એમનું થશે ઘટનાઓમાં તો એ બધી માહિતી આપણે આ ટોપિકમાં કવર કરવાની રહેશે પછી વાતાવરણની સંરચના અને સંગઠન આપણા વાતાવરણમાં કેટલા વાયુઓ રહેલા છે કેટલું પ્રમાણ છે વાતાવરણમાં સ્તર આવેલા છે લેયર્સ આવેલા છે તો એ બધી ઇન્ફોર્મેશન આપણે આ ટોપિકમાં કવર કરીશું આબોહવાના તત્વો અને પરિબળો એટલે આબોહવા પહેલાં તો શું હોય છે એની માહિતી લઈશું જનરલી આબોહવા એટલે આબ એટલે જળ હવા એટલે વાયુ એટલે જળવાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે આબોહવાને તો આબોહવાનો ડિફરન્સ શું છે આબોહવા વાતાવરણનો ડિફરન્સ એ બધું આપણે અહીંયા કવર કરીશું આબોહવા પર કયા પરિબળો અસર કરે છે ક્યારે ચેન્જ થઈ શકે છે બરાબર તે બધી માહિતી આપણે આબોહવામાં લઈશું પછી વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ જે ચક્રવાતને બધા આવતા હોય તેમાં એક અગત્યનો રોલ પ્લે કરતા હોય છે વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ જેને ઇંગ્લિશમાં એર માસિસ અને ફ્રન્ટ્સ કહેવાય છે તેની માહિતી લેવાની હોય છે વાતાવરણીય વિક્ષોભ એટલે કે જે વાતાવરણમાં પલટો આવી જાય છે અચાનક તે કઈ રીતે થઈ શકે છે તેની માહિતી લેવાની હોય છે આબોહવાકીય બદલાવ ક્યારે આવે છે મહાસાગરો વિશે માહિતી લઈશું જે આપણા ચાર મોટા મહાસાગરો છે એની અંદર પણ ઘણા બધા સાગરો આવેલા હોય છે સાગરની અંદર આપણે વાત કરીએ છીએ અખાત હોય છે સમુદ્રધુની હોય છે તો એ બધી આપણે માહિતી અહીંયા લેવાની રહેશે એટલે આ થાય છે આપણું અહીંયા સામાન્ય ભૂગોળ હવે વાત કરવાની છે આપણે ભૌતિક ભૂગોળની હવે ભૌતિક ભૂગોળ એટલે ફિઝિકલ જ્યોગ્રાફી વર્ડ થયો બરાબર તો પૃથ્વીની સપાટી પર જે પણ કંઈ રચાયું છે તેનો અભ્યાસ કરવાનો છે આપણે આપણે તેને ફિઝિકલ એટલે કે ભૌતિક ભૂગોળ કહીશું તો ના સિલેબસ પ્રમાણે આપણે જોઈએ તો ભૌતિક ભૂગોળમાં આપણે કયા કયા ટોપિક કવર કરવાના છે સો સૌથી પહેલા આપણે વાત કરીશું આમાં જે પણ અહીંયા વાત કરીશું તે ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં કરીશું બરાબર તો સૌથી પહેલા તો આમાં અભ્યાસ કરવાનો હોય છે ભારતના મુખ્ય પ્રાકૃતિક વિભાગો સાથે સાથે ગુજરાતના પણ મુખ્ય પ્રાકૃતિક વિભાગો પ્રાકૃતિક વિભાગો એટલે શું કે આખા ભારતને તમે કઈ રીતે ફિઝિકલી જોઈ શકો છો એક તો એમાં પર્વતો આવેલા છે ઉત્તરમાં જુઓ તો પર્વતીય પ્રદેશો આવેલા છે દક્ષિણમાં જાઓ તો ત્યાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે ઉત્તરમાં જુઓ તો વચ્ચે મેદાની વિસ્તાર પણ આવેલો છે ભારતમાં રણ પ્રદેશ પણ આવેલા છે ટાપુઓ પણ આવેલા છે બરાબર તો આ બધાનો અભ્યાસ આપણે કરવાનો રહેશે જેને આપણે મુખ્ય પ્રાકૃતિક વિભાગો કહીશું ત્યાર પછી ભૂકંપ અને ભૂસ્ખલન કારણ કે પૃથ્વીની સપાટી પરની વાત કરીએ છીએ તો આ ભૂકંપ અને ભૂસ્ખલનની જે ઘટનાઓ થતી હોય છે તેની માહિતી મેળવીશું કેમ થાય છે બરાબર શું કારણ હોય છે ટેક્ટોનિક પ્લેટ શું હોય છે નામ ઘણા બધા સાંભળ્યું હોય છે ટેક્ટોનિક પ્લેટ્સ પણ એક્ઝેક્ટલી શું છે તેની માહિતી અહીંયા ન લેવાની રહેશે કુદરતી અપવાહ કુદરતી અપવા જનરલી આપણે નદીઓની અહીંયા વાત કરીશું કે એમનું તંત્ર કેવું હોય છે નદીઓ તમે જુઓ તો નદીઓના ઘણી બધી પરિવાહ એક આકૃતિ હોય છે નદીઓની બરાબર કોઈ એક પર્વતોમાંથી ઉદભવતી હોય ને પછી ઘણી બધી શાખાઓમાં પણ વહેંચાઈ જાય છે તો આખું એક તંત્ર પણ જોવાનું રહેશે અહીંયા મોસમી આબોહવાના પ્રદેશો વાતાવરણીય વિક્ષોભ ચક્રવાત કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ્યો તો આ બધા ટોપિક ભૌતિક ભૂગોળમાં આપણે કવર કરવાના હોય છે ત્યારબાદ જમીન ફોર્મ કઈ રીતે થઈ છે એના કયા કયા પ્રકારો બને છે એ અભ્યાસ કરીશું જમીન બની છે એમાંથી તો ખડકોમાંથી બની છે એટલે કે રોક્સમાંથી બનેલી છે તો એ રોક્સ શું હોય છે એના પ્રકારો બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણી બધી વાર એક્ઝામમાં આવે છે તે જોઈશું ખનીજો કઈ કઈ મળી આવે છે એમાંથી કારણ કે ખડકોમાં શું હોય તો ખનીજ હોય છે મિનરલ્સ જેને આપણે કહીએ છીએ તો એ ખનીજો કઈ કઈ હોય છે તે બધી ઇન્ફોર્મેશન આપણે ભૌતિક ભૂગોળમાં લેવાની રહેશે ત્યાર પછી આવે છે સામાજિક ભૂગોળ સામાજિક ભૂગોળ એટલે આપણે જનરલીને હ્યુમન જ્યોગ્રાફી તરીકે પણ કહી શકીએ છીએ ટૂંકમાં વસ્તી સાથે જે ભૂગોળ સંકળાયેલું છે તેને આપણે અહીંયા સામાજિક ભૂગોળ કહીશું એક્ઝેક્ટ ડેફિનેશન બધું શું છે તે આવનારી વિડીયો સિરીઝમાં તમને જોવા મળશે તો આ સામાજિક ભૂગોળમાં આપણે કયા કયા ટોપિક કવર કરવાના રહેશે તો બધું અહીંયા પણ જોઈશું તે ભારત ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં જોવાનું રહેશે તો વસ્તીનું વિતરણ કઈ રીતે થયું છે વિશ્વમાં કઈ જગ્યાએ વસ્તી વધારે છે કઈ જગ્યાએ ઓછી છે બરાબર તે બધી ઇન્ફોર્મેશન આપણે અહીંયા લેવાની રહેશે વસ્તી ઘનતા કઈ રીતની છે વસ્તી વૃદ્ધિ કઈ રીતે થઈ રહી છે

સો એ બધાનો ડિટેલ અભ્યાસ આપણે અહીંયા સામાજિક ભૂગોળમાં કરવાનો રહેશે સાથે જે શહેરીકરણ થતું થાય છે તેની ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન સ્થળાંતર એ બધી આપણે અહીંયા લેવાની રહેશે અને ફાઇનલી એમાં છેલ્લે આવશે મહાનગરીય પ્રદેશો ત્યાર પછી આપણે જોઈશું આર્થિક ભૂગોળ એટલે કે ઇકોનોમી સાથે સંકળાયેલ જે જ્યોગ્રાફી છે તેને આપણે આર્થિક ભૂગોળ કહીશું તો એની અંદર આપણે જોઈશું તો સૌથી પહેલા આપણે એમાં માહિતી લેવાની હોય છે આર્થિક ભૂગોળમાં તે અર્થતંત્રના જે મુખ્ય વિભાગો હોય છે કૃષિ ઉદ્યોગો સેવાઓ અને તેમની લાક્ષણિકતા તેની ડિટેલમાં માહિતી લઈશું જનરલી આર્થિક ભૂગોળ એક એવો ટોપિક છે કે જેને આપણે ભૂગોળમાં નહીં ભણીશું તો પણ ચાલશે જો જો તમે એને ઇકોનોમિક્સમાં ભણી લીધું હશે કારણ કે ઇકોનોમિક્સમાં કૃષિ ઉદ્યોગ અને સેવાઓને ખાસ એવા ડિટેલમાં ભણવાની હોય છે તો અહીંયા આર્થિક ભૂગમાં તમારું અહીંયા રિવિઝન થશે તો તમે અર્થતંત્ર ભણ્યા હશો તો બરાબર પછી પાયાના ઉદ્યોગો કૃષિ ખનીજ જંગલ ઈંધણ માનવ શ્રમ આધારિત ઉદ્યોગો આ ઉદ્યોગોનો અભ્યાસ કરવાનો રહેશે એ પછી છેલ્લો ટોપિક આપણો હોય છે આર્થિક ભૂગોળનો અને આપણા આખા ભૂગોળનો એ છે પરિવહન અને વેપાર તેમની પદ્ધતિઓને બી શું શું પડકારો હોય છે શું શું સમસ્યા આવી શકે છે તેની ઇન્ફોર્મેશન લેવાની રહે છે બરાબર તો આ રીતે આપણે ભૂગોળમાં આખી વિડિયો સિરીઝમાં આ ચારે ચાર ટોપિક્સને આપણે અહીંયા ડિટેલમાં કવર કરવાના રહેશે સો આઈ હોપ તમને અહીંયા સિલેબસ વિશે હવે પૂરી જાણકારી મળી ગઈ હશે સો આવનારી હવે બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમને મારી હાર્દિક શુભેચ્છાઓ થેન્ક યુ